તો કઈ રીતે આગળ આવવાનું બટન કેટલા ડગલા આગળ હાલશે
तो के दस डगला तो एक बे त्रण चार पांच छ सात आठ नौ ने दस डगला बराबर दस डगला छे आपको वजन छे ई आगर चालसे पछी हवे जो आ चोकनी ने अंदर तुमने एवं आयो छे के जो समीना 6 पर होय तो ते 16 पर पहुंचे छे અને જો તેને કાર્ડ આવે તો તે ખાલી એક જ ડબલું ભરે છે એટલે આ રકમમાં એ કાઢે છે કે સમીના છે એ ત્યારે 16 ઉપર છે બરોબર પછી જો એ સિક્કો ઉછાળે છે પાછો આવી રીતના આમ આમ તો શું આવ્યો એને કાર્ડ આવે છે તો કાર્ડ આવે છે તો એને એક જ ડબલું આગળ ચાલવાનું છે તો સમીના સ્કૂલ ઉપર હોય અને જો એને કાર્ડ આવે તો એક જ પગલું આગળ ભરવાનું છે તો આ થયું એક પગલું તો એ સમીનાનું બટન ક્યાં આવશે તો કે અહીંયા 17 ઉપર આવશે તો આ રીતે તમારે રમત રમવાની છે એટલે તમને ખ્યાલ આવે કે કેટલા ડગલા આગળ ચાલવાના કેટલા ડગલા આગળ નહીં ચાલવાના છાપ આવે તો 10 ડગલા આગળ ચાલવાના 10 બટન તમારે આગળ ચાલે અને જો કાટ આવે તો એક જ પગલું તમારે આગળ ચાલવાનું એ રીતના આ તમે ઘરે બાળકો રમત રમી શકો છો અને આ જે સંખ્યાની જ્ઞાન છે સંખ્યા એ તમે એનો ભણી પણ સાથે સાથે શકો છો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાછળ તમે પોતું ફેરવો એમાં આપેલું છે एक साथे बे तो चिंटू अने मिंटू बे जे खरीदी करवा जाय छे अने एमणे કેટલી વસ્તુઓ ખરીદી હવે ચૂકવવા માટે એમણે નોટ અને સિક્કા વાપર્યા છે બરોબર પણ એક સાથે બે જ વાપર્યા છે એમણે પણ આપણે જે નીચે બધી વસ્તુઓ આપી છે જો તમે પત્તામાં બે ટાઈપ છે ચોપડી આપી છે દડો આપ્યો છે પછી ટોપ આપ્યું છે અને ડીંગલી આપી છે અને સાથે સાથે એની કિંમત પણ આપી છે તો હવે તમને આમાં કેટલા પૈસા આપ્યા છે આ 50 રૂપિયાની નોટ છે 20 રૂપિયાની નોટ છે 10 રૂપિયાની નોટ છે 5 રૂપિયાનો સિક્કો છે 2 રૂપિયાનો સિક્કો છે અને 1 રૂપિયાનો સિક્કો છે તો હવે આમાં શું કહે છે કે આ બધામાંથી જો તમારે નીચેની વસ્તુ ખરીદવા તે કયા બે નો ઉપયોગ કરશે પણ તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે એવું એણે કીધું છે તો આ ચિંટો અને મિંટો એ તો ખરીદી કરી તો એમાં ખાલી બે જ વાર એણે ઉપયોગ કર્યો છે પણ આમાં તમે એક કરતા વધારે વાર ઉપયોગ કરી શકશો તો જોઈએ બાળકો કે આ છે 50 ની નોટ આ છે 50 ની નોટ બરોબર પણ હજી બીજી પણ એક નવી નોટ 50 ની અત્યારે નીકળેલી છે તો એ પણ આ છે 50 ની નોટ આ પણ 50 ની નોટ છે અને આ પણ 50 ની નોટ છે એ રીતના 20 રૂપિયા જે તમારે ચોપડીમાં આપેલા છે એ પણ જો આ છે 20 રૂપિયા અને આ પણ અત્યારે જે નવી નોટ નીકળી છે એ પણ છે 20 રૂપિયાની નોટ પછી જો કે 10 રૂપિયાની નોટ જે તમારી ચોપડીમાં આપેલી છે તો આ છે 10 રૂપિયાની નોટ અને જે નવી નીકળેલી છે 10 રૂપિયાની નોટ એ પણ આ નવી નોટ છે પછી છે આ 5 રૂપિયાનો સિક્કો આ 5 રૂપિયાનો સિક્કો આ છે 2 રૂપિયાનો સિક્કો આ છે 1 રૂપિયાનો સિક્કો તો તમારી ચોપડીમાં જે રકમ આવે છે બધી 50 રૂપિયા 20 રૂપિયા 10 રૂપિયા 5 રૂપિયા 2 રૂપિયા આ રીતના તમારે આપી છે તો નીચે જે વસ્તુ આપી છે તમારે એની ખરીદી કરવી હોય એની કિંમત આપેલી છે કે આટલા રૂપિયા તો તમે આ જે બધા પૈસા આપ્યા છે એમાંથી તમે કઈ કઈ નોટ અથવા તો કયા કયા સિક્કા તમે એને આપશો અથવા તો તમે વાપરશો એ વસ્તુ લેવા માટે એ તમારે નીચે લખવાનું છે એમાંથી તો ચાલો આપણે જોઈએ બાળકો
10 વત્તા 10 એટલે કે 20 રૂપિયા બેગના થયા. બે કિંમત 20 રૂપિયા છે. તેને કેવી રીતે રકમ ચૂકવી? રૂપિયા 10 વત્તા 10 તો બરાબર 20 રૂપિયા થયા. પછી જો બાળકો ચોપડી આપી છે, ચોપડીની કિંમત શું છે? દસ રૂપિયા. તો આપણે એને શું ચૂકવશે? તો કે 10 રૂપિયા ચૂકવશે. પછી છે બોલ એટલે કે દડો. ઢીંગલીની કિંમત શું આવે છે? 25 રૂપિયા. તો 25 રૂપિયા કઈ રીતે ચૂકવશે? 10 વત્તા 10 વત્તા 5 બરાબર 25 રૂપિયા. તો આ રીતના આપણે આ જે પૈસા આવ્યા છે એની આપણે ગણતરી કરીશું. આ રીતના પૈસા આપણે ચૂકવીશું. હવે બાળકો આગળ પાછળ બાજુના પત્તા ઉપર છે, તમે કેટલું ઝડપથી ઉમેરી શકો છો એટલે કે તમે કેટલું ઝડપથી ગણતરી કરી શકો છો એ તમારે સમજવાનું છે અને ઝડપથી ગણતરી કરતા શીખવાનું છે. તો આપણે જોઈએ કે કઈ કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો આપણે જોઈએ વેલું છે એમ કહે છે કે તું શું કરે છે? તો અપુ એમ કહે છે મને ઉમેરવામાં મદદ કર, અંકો ઉમેરવામાં મદદ કરે. અરે તું તો લખ્યા વગર પણ ઉમેરી શકે છે. તો આજે કહે છે લેખ બનાવવું, કઈ રીતના કયા અંક ઉમેરવાનું કે છે એ આપણે જોઈએ. તો એમાં એવું લખ્યું છે 7 વત્તા 5 વત્તા 3 બરાબર કેટલા થાય? તો એની આપણે ઝડપથી ગણતરી કરતા શીખવાનું છે. તો આપણે જોઈએ કે 7 વત્તા 5 એટલે વત્તા 3 તો કેટલા થાય છે ટોટલ? તો કે 15. તો આપણે આને કઈ રીતના કરી શકાય? તો 7 વત્તા 3 વત્તા 5 આ રીતે પણ આપણે કરી શકીએ. આ રીતે પણ ગણતરી 15 થી કરી શકીએ. આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. 7 ને 3 10 વત્તા 5 એટલે 15 એટલે આ રીતે પણ કરી શકીએ અને આ રીતે પણ ગણતરી આપણે કરી શકીએ. પછી આપણે આ રીતે પણ ગણતરી કરી શકીએ 10 વત્તા 5 તો 10 ને 5 15 તો આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ એટલે કે ઝડપથી ગણતરી
એટલે કે તમે કેટલું ઝડપથી અંદર ઉમેરી શકો છો એટલે કે ઝડપથી સરવાળા કરી શકો છો પછી હવે આપણે જોઈએ બાળકો કે આમાં નીચે તમારે કેટલા આપેલા છે એનો આપણે ઝડપથી ગણતરી કરતા શીખવાનું છે 5 + 5 = 7 તો આમાં કઈ રીતે આપણે ઝડપથી ગણતરી કરી શકીશું 5 ને 5 = 10 + 10 = 7 = 17 તો એ રીતના આપણે ગણતરી કરીશું પછી છે 6 + 5 = 4 તો કઈ રીતે ગણતરી કરી શકીશું આપણે ઝડપથી તો કે 6 ને 4 = 10 + 10 = 5 = 15 પછી છે 9 + 4 = 1 તો ઝડપથી કઈ રીતે ગણતરી કરીશું આપણે 9 એક 10 ને 4 14 પછી છે 7 + 3 = 8 બરાબર કેટલી ઝડપથી ગણતરી કરીશું 7 ને 3 = 10 + 10 = 8 = 18 પછી છે 8 + 3 = 2 તો એ રીતે ગણતરી કરીશું આપણે 8 ને 2 = 10 10 ને 3 = 13 અને આ રીતે પણ થાય 3 ને 2 = 5 5 ને 8 = 13 એ રીતના પણ આપણે ગણતરી કરી શકીએ પછી છે બાળકો 8 + 3 = 2 તો આપણે કઈ રીતે ગણતરી કરીશું 3 ને 2 = 5 5 ને 8 = 13 શીખ્યા છીએ તો હવે પછીના આગળના વિડીયોમાં આપણે મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ